આજે આપણે બનાવીશું છાશમાં વગાડેલી રોટલી. આ રોટલી મેં એકદમ ઇઝી અને સરળ રીતે બનાવી છે અને આ વિડીયોમાં તમે આ જોઈ શકો છો કે કેવી રીતે એકદમ ઇઝી અને સરળ રીતે તમે છાશમાં વગાડેલી રોટલી કાઠિયાવાડી સ્ટાઇલમાં કેવી રીતે બનાવી શકો. હું અહીંયા કાઠિયાવાડી વીક સેલિબ્રેટ કરી રહ્યું છું. આ વીકમાં તમે રોજ કાઠિયાવાડી નવી નવી રેસીપી જોઈ શકો છો. તમે આવી જો મારી ચેનલમાં સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો હું તમને કહી દઉં કે મારી ચેનલમાં પૂરા ઇન્ડિયામાંથી જે પણ પ્યોર વેજની રેસીપી હોય તેને હું ઘરે ટ્રાય કરીને તમને ખૂબ જ ઇઝી અને સરળ રીતે તમે એકદમ પરફેક્ટ રીતે રેસીપી કઈ રીતે બનાવો તેનો હું વિડીયો બનાવી રહી છું દર વખતે. તો તમે આવી જ નવી નવી રેસીપી એને એકદમ ઇઝી અને સરળ રીતે જાણવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને સાથે સાથે જે બેલ આઇકન ઘંટડી હોય તેને પણ દબાવી દેજો જેથી હું જ્યારે પણ આવી નવી રેસીપીનો વિડીયો તમે તેને મિસ ના કરો અને તમારા ફોનમાં એની ઘંટડી બજી જાય એટલે જેથી તમે એ વિડીયો જોઈ શકો બધા કરતાં પહેલાં. આ એકદમ ફ્રી છે તો ચાલો જલ્દીથી આ વઘારેલી છાશમાં રોટલી બનાવવાનું ચાલુ કરીએ. તેના માટે મેં 6 રોટલી વધેલી જે હતી મારી તે જ લીધી છે. તેમાં આમ તમે તાજી રોટલી ન બને તો ત્યાં સુધી ઓછી લેજો કેમ કે તાજી રોટલી હોય તેથી તમે જો વઘારો તો એ થોડી ચીકણી બની જાય એટલે તમે બને તો થોડી વાસી એટલે કે 4-5 કલાક પડેલી જે રોટલી હોય તે તમે લઈ શકો છો. તેના તમે થોડાક મોટા ટુકડા કરજો એકદમ ઝીણા ઝીણા ના કરતા જેથી આપણે છાશમાં આપણે એને વઘારીએ તો એકદમ પલળી જાય ને તો એકદમ લોંદો થઈ જાય. જો તમે પછી એકદમ ઝીણા કટકા કરશો તો સાવ એકદમ પેસ્ટ બની જશે. હવે આપણે એકદમ લસણની પેસ્ટ બનાવશું. તો તેમાં 6 લસણની કળી લઈ લીધી છે અને તેમાં હું થોડુંક લાલ મરચું નાખીને પેસ્ટ બનાવી લઈશ. જો તમે લાલ મરચું ના નાખવું હોય તો એકદમ પેસ્ટ હાથ એમનેમ બનાવી હોય તો એમનેમ પણ બનાવી શકો છો અને સાથે સાથે જો તમારે પેસ્ટ તૈયાર હોય તો તે પણ લઈ શકો છો. પણ આમાં કાઠિયાવાડી ફૂડમાં મોસ્ટ ઓફ તાજી પેસ્ટ બનાવો તો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો તમે તેની થોડીક તાજી પેસ્ટનો યુઝ કરજો. જો લાલ મરચું નાખ્યું હોય તો તેનો યુઝ કરજો અને લાલ મરચાં વગરની પણ તમે સૂકું લાલ મરચું ના નાખવું હોય તો તેના વગર પણ તમે બનાવી શકો છો. પણ તે તમે ટેસ્ટ પેસ્ટ લો તમે જે લસણની તે તાજી લેજો જેથી તેનો ટેસ્ટ એકદમ સરસ આવે તમારા કાઠિયાવાડી ફૂડનું. હવે આ પેસ્ટ થઈ ગઈ છે તેને આપણે સાઈડમાં રાખી દઈશું અને હવે છાશ બનાવી લઈશું. છાશ બનાવવા માટે મેં 1/2 કપ થોડુંક ખાટું દહીં લીધું છે કેમ કે ખાટા દહીંનો ટેસ્ટ સારો આવે અને કાઠિયાવાડી ફૂડ હંમેશા ખાટું અને તીખું ને ગળ્યું એવું હોય એટલે મેં અહીંયા ખાટું દહીં લીધું છે. હવે જેટલું દહીં હતું તેટલું જ પહેલાં હું પાણી લઈને તેને હું ચીરી લઈશ. પહેલાં ચીરવામાં હંમેશા આપણે છાશ બનાવીએ ને ત્યારે પાણી વધારે નહીં નાખવું નહીંતર તેમાં જે દહીંના પાર્ટિકલ્સ હોય ને તે રહી જાય એટલે એકદમ આપણી છાશ સરસ ના થાય. તો તેના માટે પહેલાં થોડુંક પાણી લઈને વલોવી લેવું અને પછી વધારાનું પાણી લઈ લેવું. એટલે મેં અહીંયા 1/2 કપ પહેલાં પાણી નાખી દીધું છે. હવે પાછું હું બીજી વખત 1/2 કપ પાણી નાખી દઈશ એટલે આપણી છાશ તૈયાર છે. અહીંયા છાશ તમે બહુ પતલી ના લેતા થોડીક ઘાટી લેજો કેમ કે આપણે પાણી એનો સોરી આપણે છાશ તો વઘાર કરીશું તો તે ફાટી ના જાય. એટલે હવે આપણે 1 કડાઈમાં 2 મોટા ચમચા તેલ લઈ લેશું ને તેને ગરમ થવા મૂકી દેશું. અહીંયા તમે કોઈ પણ કડાઈ લઈ શકો છો. તમારી એલ્યુમિનિયમની હોય તે પણ લઈ લેજો કે નોનસ્ટિકની હોય કે પછી સ્ટીલની હોય કોઈ પણ ચાલે કડાઈ. અહીંયા હવે તેમાં ગરમ થઈ જાય એટલે આપણે થોડીક રાઈ અને જીરાનો વઘાર કરીશું. તેલને થોડુંક મીડિયમ ફ્લેમ ઉપર જ ગરમ કરજો. બહુ ફ્લેમ ઉપર ગરમ કરશો તો તમે છાશ વઘાર કરશો તો ત્યારે એ ફાટી જશે. હવે એમાં થોડી થોડી રાઈ અને થોડુંક જીરું નાખી દેશું અને થોડીક હિંગ નાખી દેશું ને 8-10 મેથીના દાણા નાખશું જેથી તેનો ટેસ્ટ સરસ આવે. અને તેમાં 2 તેજના પત્તા એટલે કે આપણે જે તમાલપત્ર કહીએ તે ટુકડા નાખીને લસણની જે આપણે પેસ્ટ બનાવી હતી તેને પહેલાં થોડી તેલમાં મિક્સ કરી લેશું. હવે આપણે એમાં છાશ નાખીશું. છાશ નાખવામાં તમે એક વસ્તુનું ધ્યાન રાખજો કે ગમે ત્યારે છાશ કે પાણીનો વઘાર કરો તેલમાં તો તમે એને ઢાંકીને જ બનાવજો જેથી તે ઉડે નહીં તેલના છીટા તમારા ઉપર. હવે તે ઢાંકીને જ નાખજો છાશ. હવે તેને ધીમા ગેસ ઉપર જ મિક્સ કરજો અધરવાઇઝ તમારી છાશ ફાટી જશે. અને જો તેલ બહુ જ ગરમ આવી ગયું હોય તો પણ છાશ ફાટી જાય એટલે તેને ધીમા ગેસ ઉપર જ તેલ ગરમ કરજો. હવે બધી રોટલી આપણે નાખી દીધી છે અંદર.
થોડાક મસાલા પણ નાખી દેશો સાથે સાથે? હું અહીંયા કાશ્મીરી લાલ મરચું વાપરું છું, તો એક ચમચી મેં નાખી છે. તમે તમારા તીખાસ પ્રમાણે ઓછાવતી કરજો. થોડીક આપણે હળદર નાખી દેશું અને સાથે સાથે આપણે નાખીશું 1/4 ચમચી ધાણા જીરું પાવડર ને 1/4 એટલે કે 2 પિંચ આપણે ગરમ મસાલો નાખી દઈશું. અને હું થોડુંક મીઠું પણ નાખી દઈશ સાથે સાથે, પછી જ મિક્સ કરીશ. અહીંયા મેં થોડુંક મીઠું વધારે લીધું છે, કેમ કે છાશ, રોટલી અને બધાનું માં મીઠું નથી નાખ્યું. અહીંયા મેં અમે રોટલી બનાવીએ તેમાં મીઠું યુઝ નથી કરતા, અને છાશ પણ આપણી મીઠા વગરની જ હતી, તો આપણે બંનેમાં મીઠું જરૂર પડે એટલે તેટલું મેં નાખ્યું છે. જો તમારી રોટલી મીઠાવાળી હોય તો તમે એ પ્રમાણે મીઠું નાખજો. અને હવે આપણે એને સારી રીતે મિક્સ કરી લેશું. પહેલાં મિક્સ કરી લીધા પછી જ આપણે એને ઢાંકીને ચડવા દઈશું. આનો ખાટો ને તીખો થોડોક ટેસ્ટ આવે છે, જો તમારે ખાટો મીઠો ટેસ્ટ જોઈતો હોય તો થોડોક ગોળ નાખી દેજો અંદર. પણ કાઠિયાવાડી સ્પેશિયલમાં આમાં તમે ગોળ ના નાખતા ન કરે એનો ટેસ્ટ સારો નહીં આવે. અમુક ફૂડમાં જ ગોળ આવે છે, અમુક ફૂડમાં ગોળ નથી આવતું. હવે અહીંયા 3 મિનિટ ધીમા ગેસે આપણે ચડ્યા પછી તેલ છૂટું થઈ જાય એટલે આપણે એને સારી રીતે મિક્સ કરી દઈશું અને રોટલી પણ આપણી પોચી પડી ગઈ હશે. જો તમારે એકદમ ઢીલી જેવી રોટલી જોઈતી હોય તો થોડીક છાશ હજુ વધારે નાખી શકો છો. અહીંયા થઈ ગઈ છે રોટલી, તો હું હવે એને બંધ કરીને સર્વ કરી દઈશ. જો તમારે તેને બાળકોને કે મોટેરાઓને કે જેમને દાંત ના હોય તેમને આપવી હોય તો થોડીક છે ને તેમાં છાશ વધારે નાખજો અને તીખું ઓછું કરજો, એટલે એ લોકો એકદમ શાંતિથી એકદમ તીખું લાગ્યા વગર ખાઈ શકે. હવે આપણે તેને કાઢીને ધાણા ભાજીના પત્તાથી ગાર્નિશિંગ કરી શકો છો. તમે અંદર પણ ધાણા ભાજી નાખી શકો છો. હવે આપણી આ કાઠિયાવાડી સ્ટાઇલમાં છાશમાં વઘારેલી રોટલી તૈયાર છે. તમે આ તેને તમે આ બધાને સર્વ કરજો અને મને કહેજો કે તમારી આ રેસીપી કેવી બની. જો તમને મારી રેસીપી ગમી હોય તો લાઇક જરૂર કરજો અને શેર જરૂર કરજો. અને મારી નેક્સ્ટ રેસીપી જે કાઠિયાવાડી રેસીપી છે તે જોવાનું ભૂલતા નહીં. તેની લિંક હું તમને પાછળ વિડીયોમાં આપી દઈશ, તો તમે તે પણ કાઠિયાવાડી રેસીપીને જોજો અને મને કહેજો કે તમને કઈ નેક્સ્ટ રેસીપી કાઠિયાવાડી ફૂડની જોઈએ છે, તો હું એ બનાવવાનો ટ્રાય કરીશ. ત્યાં સુધી આવજો. બાય બાય. થેન્ક યુ. મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ.